ડભોઇના કોલેરાગ્રસ્ત વિસ્તારમાં અસરગ્રસ્તોની મુલાકાત લેતા આરોગ્ય અધિકારીઓ અને પદાધિકારીઓ તાત્કાલિક સ્વચ્છ અભિયાન હાથ ધરવા જણાવ્યું હતું. ડભોઇ નગરના રાણાવાસમાં બે કોલેરાગ્રસ્ત કેસ મળી આવતા તેમજ તાલુકામાં ભૂમસિયા ગામ ખાતે એક કેસ મળી આવતા તેમજ ડેન્ગ્યુ અને ઝાડા ઉલટીના કેસો સંખ્યાબંધ હોય જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અને ડભોઇના તંત્ર સાથે રાખી રાણાવાસ અને નવીનગરી ખાતે અસરગ્રસ્તો વિસ્તારની મુલાકાત લેતા જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન નિલેશભાઈ પુરાણી, શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનભાઈ પટેલ, વડોદરા જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, ડભોઇ શહેર ભાજપ પ્રમુખ સંદીપભાઈ શાહ, અમિતભાઈ સોલંકી, બ્લોક હેલ્થ ઓફિસર ડોક્ટર ગુડિયા રાની, ઇન્ચાર્જ મામલતદાર પ્રવીણસિંહ ડોડિયા, નગરપાલિકા ચીફ ઓફિસર એસ કે ગરવાલ, કોલેરાગ્રસ્ત વિસ્તાર પીવાના પાણીના ટેસ્ટિંગ સહિત સ્વચ્છ સાફ સફાઈ અને પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો હતો. 31/7 ના રોજ કઈક 3 કે 4 કોલેરાગ્રસ્ત કેસો હતા, ત્યાર પછીથી કોલેરા આગળ વકરેલા, તેના માટે અમારા આરોગ્યની ટીમ અને અહીં વઘોડિયા અને ડભોઈનું આ સમગ્ર પાલિકાનું તંત્ર કામે લાગી ગયું છે. એ જોઈને આનંદ થયો અને જ્યાં જ્યાં પાણીજન્ય તકલીફો હતી એ પાલિકાના મિત્રોએ દૂર કરી દીધેલી છે અને અમારા ડિપાર્ટમેન્ટની 25 ટીમો સતત આખા ડભોઈ નગરમાં અને જે જગ્યાએ આવી અસરગ્રસ્તો વધારે છે ત્યાં ટેસ્ટિંગ કરી અને ક્લોરિનેશન માટે ગોળી આપીને કે પાણીની તકલીફ હોય તો પાલિકાનું ધ્યાન દોરીને એકબીજાના સહકારથી અમે સમગ્ર મારા પાર્ટીના તેમજ મારા ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ અમે બધા લોકોની સુખાકારી માટે લાગેલા છે અને કોરોના મહામારીની જેમ જ બીજા અન્ય કોઈ મહામારી ના આવે અને એ પણ દૂર થાય અને સુખાકારીમાં લોકોનો વધારો થાય એ માટે અમે પ્રયત્ન કરી રહ્યા છે અને સમગ્ર ડભોઇ નગરને અમે લોકો આગ્રહ કરીએ છીએ કે સાફ સફાઈ વધારે રાખે, પાણી વગેરે ઉકાળીને પીવે જેથી કોઈ જ રોગચાળો આવે ના અને આપણે સંપૂર્ણ તંદુરસ્ત રહીએ. હિતેશ જોશીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ડભોઇ.